તો આ તરફ ચોમાસાની શરૂઆત થયા છતાં વડોદરામાં પ્રી મોન્સૂન કામગીરી કાગળ પર જોવા મળી. શહેરના અનેક રાજમાર્ગો પર મહાકાય વૃક્ષો ડાળીઓ નમી પડેલી જોવા મળી છે. વૃક્ષોનું યોગ્ય ટ્રીમિંગ પણ નથી થયું અને જો કરાયું છે તો ટ્રીમિંગ કરી ઝાડની ડાળીઓ હટાવવામાં નથી આવી. ભારે પવનમાં વૃક્ષ કે પછી ડાળીઓ તૂટતા વાહન ચાલકોને પણ નુકસાન થશે તો જવાબદાર કોણ, એક મોટો સવાલ પણ થઈ રહ્યો છે. વડોદરા કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કાગળ પર થતી જોવા મળી રહી છે, એટલા માટે આ શબ્દ પ્રયોગ કરવો પડે છે કે આપ જોઈ શકો છો કે આજની તારીખમાં પણ વડોદરા શહેરના અનેક રાજમાર્ગો ઉપરથી જે ઝાડનું ટ્રીમિંગ કરવું જોઈએ તે થયું નથી. મુખ્ય આ રાજમાર્ગ છે, છાણીથી વડોદરા શહેરની અંદર પ્રવેશતા હજારો વાહનો આવી રહ્યા છે. વાહન ચાલકો માટે ક્યાંક ને ક્યાંક આ પરેશાનીનું કારણ કહી શકાય. જે રીતે હવામાન વિભાગની આગાહી છે વરસાદની શક્યતાઓને, હવે વરસાદ શરૂ થવાનો છે ત્યારે વડોદરા શહેરના રાજમાર્ગો ઉપર મહાકાય ઝાડ જે એક તરફ નમી ગયા છે. અનેકવાર વાવાઝોડા, ભારે પવન અને વરસાદમાં આ પ્રકારના જે ઝાડ છે રોડ રસ્તા ઉપર પડે છે, લોકોને ઈજા પણ થાય છે. ત્યારે સવાલ એ છે કે ફક્ત કાગળ ઉપર પ્રી મોન્સૂનની કામગીરી કરોડો રૂપિયાના ખર્ચે કરી રહી છે, કોર્પોરેશન પર અનેક સવાલ છે. આ પ્રકારે જોઈ શકો છો કે દફતર બાળકને લઈ અને તેમના પરિજનો નીકળ્યા છે શાળાએ મૂકવા માટે. સાહેબ શું કહેશો, રસ્તા ઉપર ભારે પવન આવે, આ ઝાડ પડવાની શક્યતા, પ્રી મોન્સૂનની કામગીરી કાગળ પર દેખાઈ રહી છે, વાસ્તવિકતા શું છે? વાસ્તવિકતા સાહેબ એવું છે કે કોર્પોરેશન તરફથી કોઈ જાતનું આ કામકાજ કામગીરી કરવાની પ્રોસિજર થઈ નથી. એમ થઈ છે જે તે વિસ્તારમાં, જ્યાં કે મામલતદાર જેમ પૈસા પાત્ર જે વ્યક્તિ હોય એરિયા, મીન્સ કહેવાનો મતલબ એવો છે કે અલકાપુરી વિસ્તાર આ છે તે છે, ત્યાં આગળ મતલબ ગરીબોને મળવા જ દેવાના છે અને જે પૈસા પાત્ર વ્યક્તિ છે એમને લોકોને સાચવવાના છે, એમ એવું મને લાગી રહ્યું છે. મારી પર્સનલી વાત, આ જનતાનો આક્રોશ છે અને ક્યાંક એ વાજિબ પણ લાગી રહ્યો છે, કેમ કે જ્યારે દુર્ઘટનાઓ બને છે પછી જે સરકાર અને તંત્ર જે જાગૃત થાય છે. શહેરીજનો સાથે આપણે વાત કરી, સવાલ એ છે કે વડોદરા કોર્પોરેશન તંત્ર જે કાગળ પર કાર્યવાહી બતાવી રહી છે, ફક્ત કાગળ પર કાર્યવાહી છે, રોડ રસ્તા ઉપર હજુ સુધી જે ઝાડના ટ્રીમિંગ થવા જોઈએ તે થયા નથી. વાત કરીએ તો શહેરનો નિઝામપુરા, છાણી, ગોરવા, અકોટા, દાંડિયા બજાર, આજવા રોડ, વાઘોડિયા રોડ સહિત અનેક વિસ્તારની અંદર મુખ્ય રોડ રસ્તા ઉપર મહાકાય ઝાડ નમી પડેલા દેખાઈ રહ્યા છે. યોગ્ય જે ઝાડનું ટ્રીમિંગ થવું જોઈએ તે થયું નથી અને ક્યાંક વાવાઝોડું, ભારે પવન આવ્યો, વરસાદની અંદર જો ઝાડ પડ્યા તો શહેરીજનો એટલે કે ખાસ કરીને જે વાહન ચાલકો છે તેમને અહીંયા અકસ્માત થવાની ભીતિ રહેલી છે. હજુ પણ સમય છે, જોકે સમય તો નીકળી ગયો છે, પરંતુ કોર્પોરેશને જાગૃત થઈ જે નમી પડેલા ઝાડ છે તે હટાવવા અહીંયા જરૂરી બન્યા છે. કેમેરામેન અજય પાંડે સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા.